પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરનાવાડી પ્લોટ અને એસટી રોડ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ સીડીઓનું ડિમોલેશનનું કામ કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા અવારનવાર ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આજે બપોરે પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ રીટાબેન મનસુખભાઈ લોઢારી નામના આસામીની તેમજ મમતા મહમદ ગીગાણી નામના આસામીની બિલ્ડિંગની ગેરકાયદેસર સીડીઓનું આજે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજરોજ વાડી પ્લોટમાં એક ફરિયાદ હતી કે એને અડધી સીડી રોડ ઉપર બહાર કરેલી છે, એટલે નગરપાલિકાએ તપાસ કરાવી નોટિસ આપી કે તમે આ પેશકર્મીની સીડી દૂર કરો, પણ એણે પેશકર્મીમાંથી ખુલ્લી કર્યું નહીં, સીડી દૂર ના કરી, એટલે એ સીડી આજરોજ પોલીસ પ્રોટેક્શન સાથે નગરપાલિકા દ્વારા દૂર કરી અને જાહેર રસ્તામાં જે પેશકર્મી હતી તે ખુલ્લી કરવામાં આવેલી છે। બીજી ફરિયાદ એસટી રોડ ઉપર રિલાયન્સ ટાઈપની સામે એક બિલ્ડિંગમાં સીડીનો ફરિયાદ હતી, એ સીડી પણ ટૂંકમાં નકશામાં બીજી જગ્યાએ હતી અને સ્થળ ઉપર સ્થળ બદલી ગયું હતું, એને નોટિસ આપી પણ એમાં પણ કાંઈ નોટિસના રિપ્લાય ન મળ્યો અને સીડી દૂર કરવામાં ન આવી, એટલે આજે એ સીડી પણ દૂર કરવાનું ઓપરેશન ચાલુ છે। આ રીતે બંને જગ્યાએ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। કોઈ પણ અરજી આવે એટલે નગરપાલિકા ચીફ ઓફિસરને રિપોર્ટ કરે, ચીફ ઓફિસર ગુણ દોષ જોઈ અને ઓર્ડર કરે, ઓર્ડર કરે એટલે પછી પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહી કરવામાં આવે, આપેલી છે આપેલી છે। તો પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું કે બંને આસામીઓને ગેરકાયદેસર બાંધકામ અંગે ચૂંટણી પૂર્વે જ નોટિસ આપવામાં આવી હતી અને ચૂંટણી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।